રાજ્યમાં ઉનાળો આકરા પાણીએ છે ત્યારે હવામાન વિભાગ દ્વારા કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ તો કેટલાક જિલ્લામાં યલોની આગાહી કરવામાં આવી છે રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે આકાશમાંથી અગન વર્ષા થતી હોય તેવો અહેસાસ પણ થઈ રહ્યો છે ગરમીમાંથી રાહત મળે તેવા કોઈ એંધાણ દેખાતા નથી રાજ્યમાં મહત્તમ તાપમાનનો પારો પિસ્તાલીસ ડિગ્રી પહોંચે છે તો હજુ ઉનાળાના ચોપન દિવસ બાકી છે એટલે ચાલુ વર્ષનો ઉનાળો આકરો રહેવાનું હવામાન વિભાગે પહેલાં અનુમાન જાહેર તો કર્યું જ હતું અને તે પ્રમાણે ઉનાળાના તાપમાન પણ નોંધાઈ રહ્યું છે એપ્રિલના અંતમાં તાપમાન થી પિસ્તાલીસ ડિગ્રી નોંધાતું હોય છે પરંતુ ચાલુ વર્ષે તો એપ્રિલના પ્રથમ સપ્તાહમાં જ તાપમાન પિસ્તાલીસ ડિગ્રીએ પહોંચી ગયું છે હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું છે કે રાજ્યમાં આગામી અડતાલીસ કલાક સિવિયર હીટવેવની આગાહી આપવામાં આવી છે અમદાવાદ બનાસકાંઠા પાટણ સુરેન્દ્રનગર મોરબી પોરબંદર જૂનાગઢ અને કચ્છમાં ઓરેન્જ એલર્ટ રહેશે એટલે કે તેતાલીસથી પિસ્તાલીસ ડિગ્રી વચ્ચે તાપમાન નોંધાશે તેમજ મહેસાણા ગાંધીનગર રાજકોટ અને અમરેલી સહિતના વિસ્તારોમાં યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે તાપમાન એકતાલીસથી તેતાલીસ ડિગ્રી વચ્ચે રહેવાની સંભાવના વ્યક્ત કરાઈ છે રાજ્યમાં ઉત્તર પશ્ચિમ પવન ફૂંકાતા જ રાજ્યમાં મહત્તમ તાપમાનનો પારો ઊંચે ચડ્યો છે ગઈકાલે સિઝનનો સૌથી ગરમીનો દિવસ રહ્યો હતો કંડલા એરપોર્ટનું તાપમાન પિસ્તાલીસ ડિગ્રી નોંધાયું હતું તો દસ શહેરોનું તાપમાન તેતાલીસ ડિગ્રીની આસપાસ નોંધાયું હતું અને હજુ પણ આગામી બે દિવસ તો તાપમાન અને હીટવેવની સ્થિતિ યથાવત રહેશે હીટવેવમાં બપોરના બાર વાગ્યાથી ચાર વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું જોઈએ